કરી શકો કે ભાઈ આમ કરીએ આમ રહીએ તો સુખ શાંતિ મળે એ કરવા તો જેને સુખી થવું એને જ કરવા પડે એ કાંઈ હું કરીને ન દઈ શકું ને ભાઈ એટલે આ જે કાંઈ જેને સુખી થવું હોય એને આ વસ્તુ જીવનમાં કેળવવી પડે કે એને પોતાએ આવું જીવન જીવતા શીખવું પડે સૌથી પહેલું નિર્દોષ જીવન જોઈએ જીવનમાં જેટલા દોષ એટલું જીવનમાં દુઃખ જેટલું નિર્દોષ જીવન એટલા સુખ દોષ એટલે ફોલ્ટ તમારી ગાડી હોય કાર લઈને તમે જાતા હો નવી નવી કાર હોય એટલે રોજ તમને સુખપ્રદ જ હોય એ કાર પણ જેવા એ કારમાં ફોલ્ટ મળે આવવા એટલે એની કાર તમને શું થઈ જાય દુઃખપ્રદ થઈ જાય ગમે ત્યાં પંક્ચર પડે તડકે ઊભો રહીને તમારે ખોલવું પડે ટાયર બીજું બદલવું પડે વળી ક્યાં ખોટકો થાય ઢવડીને એને ઘેર સુધી લઈ જવું પડે ફોલ્ટ મળે આવવા ગાડીમાં એટલે ઈની ગાડી તમને દુઃખપ્રદ થઈ જાય એક એક ભાઈ બિચારો ઉનાળા મેં ઘરવાળી કહે છે કે તમે આલો ના લો કે ફરવા જાઉં ફરવા જાઉં તે બિચારા પણ નાની એવી મારુતિ કાર અને એમાં એ ભાઈ બે જણા ગયા હવે ભાઈ તો હાવ બિચારો પતલો પતલો બેન હતા એ પાછા ખાઈ ખાઈને બહુ જાડા છે એટલે એટલે હવે એ જે વાહેલી સીટમાં બે ત્યાં વહેલા ટાયર હાવ હેઠા બે જાય એટલા બધા પેલા બધાને એ પ્રશ્ન તો ખાવાનું નથી મળતું ખાવાનું નથી મળતું અને હવે બધાનો પ્રશ્ન આખો જુદો થઈ ગયો શરીર કેમ ઘટાડવા શરીર કેમ ઘટાડવા આખો પ્રશ્ન બદલી ગયો ટાણ સમાજ એટલે એ ટાયર બે જાય હવે એમાં એ બે જણા જાતા હતા ને એમાં બરોબર ચૈત્ર વૈશાખનો તડકો ને એ ગાડીમાં પંક્ચર પડ્યું બેનને હેઠા ઉતાર્યા તડકો એટલો બધો ધોમધોમ ઓલો બિચારો પરસેવે રેબઝેબ થઈ ગયેલો ભાઈ ટાયર બદલે અને એમાં આવડ્યા ઉપર ઊભી ઊભી કીધે વરમ કોઈથી બહાર લઈ જાઓ નહીં વરણ વસલે દાડે એક દાડા લઈ ગયા હોય તો તમારા ગાડામાં પંસર પડે કે અમારે અમારા કે કોઈથી હખ જ આવ્યું નહીં કે હા ત્યાં બોલ બોલ એક તો ઓઇલાને બિસાર ટાયર બદલવાની પરસેવે રેફઝેપ અને એમાં ઉપરથી બોછરાટી બોલાવે માતાજી આપણે જ માતાજી કહેવાય ને આપણે હું વાંધો તે એમાં કોઈ એક ભાઈ આવ્યો તો ઓલો ટાયર બદલતો હતો ને એને કીધું કે ભાઈ કાંઈ મદદ કરું તો કે તમે ઘડી વાતું કરો ને ત્યાં હું ટાયર બદલી લઉં આટલી સેવા લાંબી સેવાની કાંઈ જરૂર નથી તમે આની ઘડીક વાતું કરો ને કે ત્યાં કે હું ટાયર બદલી એટલે ફોલ્ટ આવે ભાઈ ગાડીમાં એટલે એની ગાડી આપણને દુઃખપ્રદ થઈ જાય એમ આપણું જીવન બહુ વ્યવસ્થિત ચાલતું હોય સુખી રીતે પણ એમાં જ્યારે ફોલ્ટ આવે કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા રાગ દ્વેષ આ દોષ આવે એટલે આપણું જીવન દુઃખપ્રદ બની જાય જેમ કાર એમ જીવન એટલે જેના જીવનમાં કામ ક્રોધાધિક દોષો જાજા એના જીવનમાં ક્યારેય સુખની આશા રાખવી નહીં એને સુખ આવે જ નહીં દુઃખ આવે માટે જેને સુખ શાંતિ જોતા હોય એને જીવનમાં આ દોષોને ફરકવા દેવા અને એમાં સૌથી વધારે પડતો દોષ તમે જોવો ને તો એ છે ક્રોધ સુખ શાંતિનો ભંગ કરનારું કોણ ભાઈ ક્રોધ ક્રોધ આવે એટલે સુખ શાંતિ ક્યારેય રે આપણને નો રે ઘણી વાર તો આખા ઘરમાં નો રે ઘણી વાર આખી નાતમાં નો રે ઘણી વાર આખા સમાજમાં નો રે ગુસ્સો વસ્તુ એક એવી છે કે એ જ્યારે આપણા જીવનમાં આવે એટલે સુખ શાંતિનો ભંગ કરી નાખે જેને બહુ સુખથી રહેવું હોય એને ગુસ્સો કરવો નહીં આ પહેલો ઉપાય છે હવે લો આ તમારે જ કરવો પડે ને મારે કરવો હોય તો મારે કરવો પડે હું કાંઈ બીજું કરાવી તો ન હોય કોને ઉપાય એટલો બતાવી શકું કે ક્રોધ કરવો નહીં ગુસ્સો છે ને એ એક પ્રકારની આગ છે ક્રોધ આવે ત્યારે તમે જોજો આખ્યું લાલ થઈ જાય પ્રકૃતિ ચડી જાય હોઠ ફરફરવા માંડશે શરીર ધ્રુજવા મળશે વાણી ઉપર બેલેન્સ નહીં રહે આ ન બોલવાનું બોલાઈ જશે કોની હા બોલાઈ જશે એ બી નક્કી નહીં રહે દીકરાને બાપા ઉપર ગુસ્સો આવ્યો હોય તો એમ તરત કહી દેશે તમે મને ઓળખો છો આમ કહી દે એટલે તનની ઓળખતા હોય વીવર ટપુડા ભેગો રાખ્યો ને તનની ઓળખતા હોય વેદાળ દેખાનો બોલ દે તમને મને ઓળખતા નથી ગુસ્સો વસ્તુ એવી છે આ ક્રોધનું સ્વરૂપ છે અને આપણે બધાને લગભગ આમાં કોઈ કોઈથી ક્રોધ નો આવ્યો હોય એવા ઊંચી આંગળી કરો તો કોઈ કોઈથી ગુસ્સો નો આવ્યો હોય એવા ઊંચી આંગળી કરો તો ન આવ્યો હોય કરો ને તમ તારે કરો ને એકાદા કરો ભાઈ ડે હાલો કરો એકાદા હે પોકું થઈ ગયું ને ભાઈ કે ગુસ્સો બધાને અમારે અમારે અમીર કોઈ ન કરીએ હું તો ખાલી આમ તમને એક્ઝામ્પલ બાય કે હું ન કરું આપણને આવે ગુસ્સો આવે ભાઈ એટલે આ સેમિનાર છે આ સત્સંગ નથી અહીં કંઈ મારે કંઈ સારું હારું કહેવાનું નથી અહીં જે છે મેં કીધું બધા ફ્રેન્કલી જ રહેવાનું છે ફ્રેન્કલી ચર્ચા કરવાની છે ગુસ્સો આપણને બધાને આવે છે બરાબર ગુસ્સો આવ્યા પછીના અનુભવ બી બધાને હશે કે ક્રોધ આવે પછી શાંતિ રહેતી નથી પછી વાંક હામેના વાળાનો હોય તોય ભલે અને આપણો હોય તોય ભલે ગુસ્સો આવે પછી સુખ શાંતિ નો રહે અને તમે જોશો જ્યારે ક્રોધ આવે એ પોતાની બાળે અને બીજાને બાળે અગ્નિ છે ક્રોધ છે એક આગ છે અને જે લાકડામાં આગ લાગે ને ભાઈ જે લાકડામાં એ લાકડા બાળે અને બીજા બધાને પણ બાળે આખા જંગલને બી આગ બાળે એમ ગુસ્સો ક્રોધ એ જેનામાં આવે એને બાળે અને એની હારે લાગેલા જે જે હોય એને બધાને એટલે આ ગુસ્સો જેને સુખ શાંતિથી રહેવું હોય બેનો ભાઈઓ જેણે એણે જીવનમાં ગુસ્સો ન કરો બને એટલો હું એના ઉપાય બતાવીશ કે ક્રોધ કેમ ન થાય એના બી ક્રોધ કેમ થાય અને ક્રોધ કેમ ન થાય એના ઉપાય પણ પહેલાં ગુસ્સાની વાત હું કરું તો ગુસ્સો વસ્તુ આવી છે ક્રોધ એક પ્રકારનું તોફાન છે તોફાન આવે ને ભાઈ વાવાઝોડું કેટલું તહસ નહસ કરી નાખે કેટલાય ઘર પાડી દે કેટલાય જાડવા પાડી દે કેટલાય થાંભલા પાડી દે કેટલું પાડી અને હેઠું ધરાશાયી કરી દે ગુસ્સો એક તોફાન છે હા કેટલું કેટલું આપણું બગાડી નાખે કાંઈ નક્કી નહીં ગુસ્સાવાળા માણસને સંબંધો બહુ બગડે જેને બહુ ગુસ્સો આવતો હોય સૌથી પહેલું તેનું સ્વાસ્થ્ય બગડે જે જેટલો શાંત રહેતો હોય એટલું એનું સ્વાસ્થ્ય બહુ સારું રહે અને જેટલો જેને ક્રોધ આવે એટલું એનું સ્વાસ્થ્ય બગડે બહુ પાકી વાત છે આખા શરીરમાં જ્યારે વ્યાપે ને ત્યારે ગુસ્સો બહાર પ્રગટ થઈ શકે નહીંતર ગુસ્સો બારો નથી આવતો એટલે જેને સ્વાસ્થ્ય સારું રાખવું હોય શરીર સારું રાખવું હોય એને પણ ક્રોધ કરાય નહીં અને આપણું સ્વાસ્થ્ય બગાડે સંબંધ બગાડે ભાઈઓ ભાઈઓના પતિ પત્નીના ગુરુ શિષ્યના ગુરુભાઈ ગુરુભાઈના સંબંધો બગાડીના પાર્ટનર પાર્ટનરના એક વાર ગુસ્સો આવી જાય ન બોલવાનું બોલાઈ જાય ન કહેવાનું કહેવાય જાય સંબંધ બગડી જાય સંબંધ બગાડે સ્વાસ્થ્ય બગાડે સંબંધ બગાડે આપણો વ્યવહાર બગાડે ક્રોધિ માણસ ગમે એની અરે ગમે એમ બોલ્યા કરે કોઈ પછી પાંચ પૈસા એને ઉશીના ન આપે મુશ્કેલીમાં કોઈ એને મદદય ન કરે એનો વ્યવહાર પણ બગડે ક્રોધી માણસને ધંધો બગડે ધંધો કરવા બેઠા હોય ને સેજ આમ શણકી આવે ઊભો છે ને વયો જાય અમે તો એક જગ્યાએ હરિભગત હરિભગત બેઠા હતા ને મારી પાસે સત્સંગ કરતા એમાં બે હરિભગતને જાયમું ને ત્યાં એક ઊભો છે સરોઘાલ દે છે કે એમ કરીને ઊભો થઈ ગયો હારું થયું તેથી હતો નહીં હા બાલસાઇ તમે ને સાહેબ આ લ્યો હું ખોટું નથી કહેતો પૂછો બાલ હા હે હા એ ભગત ઊભા થઈ ગયા અને કે સરો ઘાલ દે એમ કરીને વૈયા ગયા વૈયા ગયા ધારું થયું આવો ગુસ્સો હા ઘણા ઘણા હરિભગત હોય તો કેટલી છકરી ખાઈ જાય આજ હાજી ટાલિયું મળી થવાનું કારણ એક પ્રકારનો ગુસ્સો બી છે આ બહુ ગરમ રહ્યા કરે વાળ ખરવા મળે એટલે બહુ ગુસ્સો ન કરવો સ્વાસ્થ્ય બગાડે સંબંધ બગાડે વ્યવહાર બગાડે ધંધો બગાડે જો ધ્યાન ન રાખો ને તો આખી જિંદગી પણ આ ગુસ્સો બગાડે આખી જિંદગી બગાડે પતિ પત્ની મેકા બીજા ન કહેવાનું કહેવાય જાય ને ઓયલા જાય પડે કૂવામાં અને કા પછી કેરોસીન સાટે આખી જિંદગી બગડે અમારે એક બહુ સરસ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે ભાઈ સીવવાનું કામ કરતો હતો અને એને રીંગણા બહુ ભાવતા હતા તે પછી પટેલને ત્યાં એ સીવવા માટે ગયેલો અને એમાં પટેલે એને રીંગણા દીધા તે ભાઈ જરા સીવતો સીવતો આવ્યો ઘરે એની પત્નીને લ્યો આજ બપોરે રીંગણાનું શાક ને બાજરાનો રોટલો કરજો અને પછી તો ભાઈ રીંગણાનું શાક ને બાજરાનો રોટલો પોતે તો વયો ગયો સીવવા કપડાં સીવતા સીવતા સંકલ્પ કરે અને પછી છે તો બપોર સુધી સંકલ્પ કર્યા અને ઘરે આવ્યો ત્યાં પત્નીએ ગુવારનું શાક ને રોટલો બનાવેલો થાળી પીરસાણો મગજ ગયો ભાઈ અને છે તને કીધું તું રીંગણાનું શાક કરવાનું કેમ ન કર્યું ન બોલવાનું બોલ્યો તને કોઈ નથી જડતો અને આ ક્રોધના શબ્દો છે ને આવ્યા વિના બોલી નો હોય મારા ટાણ બોલવા હોય તો કેમ બોલવા હા એટલે એ જે બોલ્યો ભાઈ અને એમાં ઓલી બાઈને ને બી લાગી આવ્યું ઘણા સમયથી આ સહન કરતી હતી અને જઈને પડી કુવાય સસરિયા પક્ષવાળા બધાએ કરી ફરિયાદ જે બાઈના પિયર પક્ષવાળા હોય આને પકડી ગયા નાખ્યો જેલમાં વી વરે સૂટો થયો વી વર પછી રીંગણાનો વઘાર બેઠો બપોરે ઘડીક સાનું મનો રહ્યો તો હાજે વઘાર બેહત બે હતો ને ભાઈ આમાં કઈ જાજીવાર લાગત બપોરે ન કર્યું હાજે કરે રીંગણા નાખીએ તો નો દેત પણ ગુસ્સો ક્રોધ નો બોલવાનું બોલી જાય નો એમાંથી આખી જિંદગી પછી આખી જિંદગી ગોપાલ કોણ આટા મારે છે એટલે આ જિંદગી પણ આ ગુસ્સો બગાડે ક્રોધ છે ને એ સુખ શાંતિનો દુશ્મન છે ક્રોધ અને સુખ શાંતિ એ બે દુશ્મન છે જ્યાં સુખ શાંતિ હોય ત્યાં ગુસ્સો ન હોય અને જ્યાં ગુસ્સો હોય ત્યાં સુખ શાંતિ કોઈ દી ન હોય રાતને દિવસ એ ભેગા ક્યારે ન હોય પ્રકાશને અંધારું ભેગા ન રહી શકે માટે જિંદગીમાં જેને સુખી થવું હોય એને ક્યારેય ગુસ્સો ન કરવો અને ગુસ્સો કેમાંથી આવે કામાત ક્રોધો બી જાય તે ગીતામાં કૃષ્ણ બોલ્યા ઈચ્છા પૂરી ન થાય એટલે તરત ગુસ્સો આવે કામાત આપણી ઈચ્છા હોય જે પૂરી ન થાય એટલે આપણને તરત ગુસ્સો આવે તમે આ બધા કરજો જિંદગીમાં ગુસ્સો આવે ત્યારે જોજો સુખ શાંતિ નહીં હોય મજા નહીં આવે ટેન્શન વધી જશે સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે કોઈ જાતનું સુખ નહીં રહે અને ગુસ્સો શુક્રવા આવ્યો એનું કારણ તપાસજો ક્યાંક ને ક્યાંક તમારી જે ઈચ્છા હશે એ પ્રમાણે ન થયું એટલે ગુસ્સો આવે આ તબલા વગાડતા હોય ને હું કમા ભાગવત ભાગવતમાં લખ્યું છે બ્રહ્માજીએ એ જયારે ચાર સનકાદિકો સૃષ્ટિ કરી અને એને કીધું કે જાવ તમે સૃષ્ટિનો વિસ્તાર કરો અને શનકાદિકો એ પાડી ના કે ભાઈ અમારે તો બ્રહ્મચર્ય વ્રત રાખીને ભગવાન ભજવા છે અને ત્યારે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો કામાત ક્રોધો બી જાય બ્રહ્માજીની ઈચ્છા હતી કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો અને સંકાદી કોઈ ના પાડી એટલે એને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવ્યો એટલે ભ્રકુટી ગુસ્સો આવે ને ત્યારે તમે ભ્રકુટી જોજો એ ચડી જાય દાંત બિહાવા મળે કંઈક કંઈક મળે છાવ નાડિયું તૂટવા મળે આપણને તમને ગુસ્સો શીખી દે હેવું મળે થવા ગુસ્સો આવે બ્રહ્માજીની ભ્રકુટી સડી ગઈ અને એમાંથી એનો જે ક્રોધ હતો એ ક્રોધ બારો પડ્યો અને એને રુદ્રનું સ્વરૂપ ધારણ કરી લીધું ભાગવતના તૃતીય સ્કંદમાં કથા છે એ રુદ્ર થયા બ્રહ્માનો ક્રોધ હતો એ રુદ્ર રૂપે પરિણામ પામી ગયો એટલે બ્રહ્માને પણ ક્રોધે છોડ્યા નથી માટે ગુસ્સો ક્યારે કરવો નહીં ગુસ્સો આવવાનું કારણ તમને બતાવ્યું કે ઈચ્છામાંથી ઈચ્છા ભંગ થાય એટલે ગુસ્સો આવે અને હું તમને એટલું કહું કે બધી ઈચ્છાઓ તો આપણી પૂરી ક્યાંથી થાય ભાઈ માટે ક્યારેક પૂરી થાય રાજી રહેવું અને ક્યારેક ન થાય તો પણ રાજી રહેવું બહુ ગુસ્સો કરવો નહીં આજે સુખ શાંતિનો આ પહેલો ઉપાય ગુસ્સો ઓછો કરી નાખો ગુસ્સાના પ્રકાર છે ઘણાને છે ને લોકલ ટ્રેનની જેમ ગુસ્સો આવે ધીરે 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 તને વિસલ મારે અને પછી ધીરે ધીરે વેતી થાય ધીરે ધીરે આવે અને લોકલ ટ્રેન જાય ધીરે ધીરે ઊભી ધીરે ધીરે રે અને આવે ધીરે ધીરે એમ ઘણા ઘણા ગુસ્સો આવે ધીરે ધીરે પાછો જાય ધીરે ધીરે અને અમુકનો ગુસ્સો એવો હોય ફાસ્ટ ટ્રેન જેવો આવે હબ ને જાય આ બધા પ્રકાર હોય તમે જોજો ગુસ્સાના પ્રકાર હોય ફાસ્ટ ટ્રેનની જેમ આવે ને ફાસ્ટ ટ્રેનની જેમ જાય ઘણા ઘણાને નાનું નિમિત્ત હોય ને તોય ગુસ્સો આવી જાય જણા કમથુક નિમિત્ત હોય ને એમાં બાંધી પડે કાંઈ લેવા દેવાનું ન હોય નાનું એવું નિમિત્ત હોય પણ એમાંથી બે જણા બાંધી પડે અને અમુક અમુકને બહુ મોટું નિમિત્ત જ્યારે ઊભું થાય ત્યારે જ ગુસ્સો આવે નાના નાના નિમિત્તમાં એને કોઈ દી ક્રોધ આવે નહીં અને અમુક અમુક તો વાતે વાતે ગુસ્સો કરતા હોય વાતે વાતે ગુસ્સો કરતા હોય અને અમુક ગુસ્સો એવો કરે કે એ રિહાઈ જાય પછી પાછા ગુસ્સો કરીને ક્રોધ કરે પછી પાછા રિહાય આ બધાને લગભગ એક્સપિરિયન્સ હશે સમર્થ હોય બે લાફા મારે ન સમર્થ હોય તો રિહાય આ રીતનું હોય રિહાય એટલે પછી શું કરે ખાય નહીં રિહાઈ એ માણસ ખાય નહીં અને તમે એમ કહો ને હાલો માન નથી ખાવું આખું ઘર બે ગયો છે તમારી વાત માન નથી ખાવું મને ભૂખ નથી લાગી એટલે ઉપરનો બે વાગ્યાનો કહેતો હતો કે આ વહેલું બનાવજો વહેલું બનાવજો અટાણે ક્યાં ભૂખ ભાઈ માન નથી ખાવું એ ખાય નહીં અને ઘણા ઘણા ગુસ્સાથી રિહાઈ રિહાઈને પછી ગોદડું ઓઢીને હોય છે તો તમે એને જગાડો જાગે જ નહીં મારે હોવું છે મારે હોવું છે ઓઢીન હોય છે અને ઘણા ગણા તો ગુસ્સાને કારણે રિહાય અને રીહમાં રીહમાં આત્મઘાત પણ કરે છે અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલા શિક્ષાપત્રીમાં લખ્યું કે ક્રોધથી પણ ક્યારેય આત્મઘાત કરવી નહીં માણસને બહુ ગુસ્સો આવી જાય પછી એને એમ થાય કે આ દુનિયામાં કાંઈ છે જ નહીં આપણું કોઈ છે જ નહીં એમ કરીને પછી માણસ મરી જતા હોય છે એટલે આજની આ કથામાંથી આટલું શીખવું કે ક્રોધને કારણે ક્યારે આપણે સંબંધ બગાડવા ક્રોધથી ક્રોધથી દી રીહાવું નહીં અને રિહાવું હોય તો સાનુંમનું ટાઈમે ખાઈ લેવું ખોટું ભૂખ્યું રહેવું નહીં ટાઈમે સાનુંમાનું બફેડીને ખાઈ લેવાય પછી જે વાત કરવી હોય એ કરાય અને દી આત્મઘાત તો કરવી જ નહીં ગુસ્સાને કારણે તે બેનો ભાઈઓ બધાને મેં આજે લગભગ મારે નિર્ગુણ સ્વામી એક લાવ્યા હતા ન્યૂઝપેપરનું કટિંગ મેં વાંચ્યું કે ભારત દેશમાં કેટલી આત્મઘાતો થાય છે અને એમાં લગભગ એક લાખ કે કંઈક વધારે આંકડો હતો વર્ષમાં બેનો આત્મઘાત કરે છે એ તો પોલીસ સ્ટેશને જે નોંધાયેલા આંકડા હોય એની વાત છે નો નોંધાણા હોય એની તો વાત આખી જુદી છે આત્મઘાતમાં બી ઘણી વાર માણાને ગુસ્સો મોટી ભૂમિકા ભજવતો હોય છે અને હું તો તમને બધાને એટલું કહું છું કે ગમે એવું કોઈ ખીજવે ગમે એવા મેણા મારે ગમે એવું અપમાન કરે ક્રોધ કરવો નહીં ને ક્રોધ કરવો હોય તો થોડો ઘણો કરીને ટાઢો પાડી દેવો પણ આત્મઘાત તો કોઈ દે કરવી જ નહીં ક્યાં રહી નહીં